નમસ્કાર, હું સાગર બેચરા, લેક્ચરર એટ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડિપ્લોમા સ્ટડીઝ, રાજકોટ. આજનો આપણો વિષય છે વાય ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ આફ્ટર 10th સ્ટાન્ડર્ડ. દસમા પછી ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જ શા માટે? સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણે અહીંયા જાણી લેવું જરૂરી છે કે આત્મીયની અંદર ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એ GTU સાથે સંલગ્ન થઈ અને કોર્સ ચલાવે છે. તો આગળ વધીએ આપણે. અબાઉટ ઓટોમોબાઈલ, ઓટોમોબાઈલ એ બે વર્ડ છે, ઓટો પ્લસ મોબિલ, ધેટ મીન્સ સેલ્ફ પ્લસ મોબિલિટી. સેલ્ફ એટલે જાતે, મોબિલી એટલે ટુ મૂવ. ઇટ ઇઝ અ સેલ્ફ પ્રોપેલ્ડ વ્હીકલ્સ કે જેની અંદર મોટરસાઇકલ, કાર, બસ, ટ્રક્સ બધાનો સમાવેશ થાય છે અને સાથે સાથે મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર અને સેફ્ટી એલિમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એક બ્રાન્ચ એવી છે કે જે મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇનિંગ, મિકેનિકલ મિકેનિઝમ અને અધર ટાઈપ્સ ઓફ ઓટોમોબાઈલના ઓપરેશન પણ એની અંદર થાય છે. ઓટોમોબાઈલ એન્જિનિયર છે એ કરે છે શું? તો એ નવી પ્રોડક્ટ બનાવે છે, જે પ્રોડક્ટ બનેલી છે મોડિફાઈ કરે છે, પ્રોડક્ટને ટ્રબલ શૂટિંગ કરે છે, અલગ પ્રોબ્લેમ્સ જે એન્જિનિયરિંગના આવે છે એ સોલ્વ કરે છે, પ્લાનિંગ કરે છે, ડિઝાઇન કરે છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું. બીજી રિસ્પોન્સિબિલિટી આપણે જોવા જઈએ તો રિસર્ચ પ્લસ ડિઝાઇનિંગ છે, ડેવલપિંગ ક્ષેત્રમાં છે, નવા વ્હીકલ્સ પ્રોડ્યુસ કરવાના, કોમ્પોનન્ટ્સમાં કોસ્ટ એસ્ટિમેટ કરવા માટે, એન્વાયરમેન્ટલ અને સેફ્ટી માટે, એનર્જી માટે, પ્રિડિક્ટિંગ વ્હીકલ ઓર કોમ્પોનન્ટના બિહેવિયર માટે, અલગ ટાઈપની ટેસ્ટિંગ પ્રોસિજર માટે, અલગ પ્રોડક્ટ જે ફેલ થાય છે એના ઇન્વેસ્ટિગેશન માટે અને સુપરવાઇઝ ટેકનિકલ સ્ટાફ માટે. શું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે તમારા માટે બરાબર છે? તો તમે આટલા ક્વેશ્ચન છે તમે પોતાને પૂછો કે તમને પોતાને મોટર વ્હીકલ્સમાં રસ છે તે કેવી રીતના વર્ક કરે છે, તમે પોતે નેચરલ પ્રોબ્લેમ સોલ્વર છો, તમે બીજા સાથે કોમ્યુનિકેશન છે કેવી રીતના કરી શકો છો, તમે એક લીડર છો બીજાને મોટિવેટ કરી શકો છો, તમે મલ્ટીટાસ્કિંગ છો, તમે ડેડલાઇનને પૂરી કરી શકો એમ છો, તમે કન્ટિન્યુઅસ છે નવી વસ્તુ શીખવા માટે તમે તૈયાર છો. જો તમારો આન્સર છે એ હા છે અને તમે જો મેથ્સ અને સાયન્સમાં થોડા એવા વીક છો તો તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે તમે પસંદ કરી શકો છો. થોડો એવું ઓટોમોબાઈલ ડિપ્લોમાનો કોર્સ છે એ તમને આપેલો છે અહીંયા. 3 યર્સનો કોર્સ છે. ફર્સ્ટ યર છે GTU કોમન સબ્જેક્ટ આવશે, સેકન્ડ અને થર્ડ યર છે એ સ્પેશિયલાઇઝ તમારા સબ્જેક્ટ આવશે, જેની અંદર 5th સેમેસ્ટર છે એ તમને ફૂલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ છે તમને મળશે, 6th સેમેસ્ટરની અંદર ટેકનિકલ સેમિનાર આવશે જેમાં પ્રોજેક્ટ વર્ક હશે, અને તમે જેવો ડિપ્લોમા કોર્સ છે એ કમ્પ્લીટ કરો છો ત્યાર પછી તમને ડાયરેક્ટ એડમિશન છે સેકન્ડ યર ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની અંદર તમને મળે છે. અહીંયા તમને સાઇડમાં મેજર સબ્જેક્ટ છે એ આપેલા છે જે તમે જોઈ શકો છો. વોટ આર ધી સ્કોપ ઓફ ધી પ્રોગ્રામ, કે આની અંદર સ્કોપ શું છે આગળ જતા, કે જે તમને મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન છે એમાં તમે આગળ વધી શકો છો, એસેમ્બલી લાઇનની અંદર છે આગળ વધી શકો છો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો, પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં તમે આગળ કામ કરી શકો છો, રિપેર, મેન્ટેનન્સ અને સર્વિસિંગ જે તમારું પોતાનું છે, ગેરેજ છે, સર્વિસ સ્ટેશન છે ખોલી શકો છો, તમે કસ્ટમાઇઝેશન અને રિસ્ટોરેશન કરી શકો છો તમારું પોતાનું, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે જેમ કે RTO છે, રેલવે છે, PWD છે એ ટાઈપની ગવર્મેન્ટની જે જોબ છે એની અંદર તમે કામ કરી શકો છો, વધારામાં ટેકનિશિયન પોસ્ટ છે ડિફેન્સ સર્વિસની અંદર એની અંદર પણ તમે કામ કરી શકો છો, જોવા જઈએ તો CAD અંદર પણ તમે કામ કરી શકો છો, અલગ અલગ ડિઝાઇન છે બનાવી શકો છો, એસેમ્બલી બનાવી શકો છો, અલગ અલગ ચેસિસ ને બોડીઝના વ્હીકલના પાર્ટ્સ છે એ તમે એની ડિઝાઇનિંગ કરી શકો છો. આ સાથે બીજી કન્ટ્રીની અંદર પણ ઓપોર્ચ્યુનિટી છે કે જે તમે જર્મની છે, USA, કેનેડા, પોલેન્ડ છે એમાં તમે આગળ જઈ શકો છો. એકેડેમિક એટ આત્મીય, કે જેમાં અલગ અલગ સેમિનાર છે દરેક જગ્યાએ છે એ થતા હોય છે, અલગ અલગ ક્ષેત્રમાં છે એ થતા હોય છે, પ્લસ એક્સપર્ટ લેક્ચર છે બહારથી આવતા હોય છે જે બહારની ઇન્ડસ્ટ્રીવાળા હોય છે એ તમને બહારની ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતના ચાલે છે, શું ડિમાન્ડ છે એના વિશે તમને આઈડિયા આપતા હોય છે. વધારામાં એકેડેમિક એચિવમેન્ટ છે,
એમાં તમે જોવા જાશો તો અહીંયા તમે ફોટોગ્રાફ્સ મૂકેલા છે કે આપણા સ્ટુડન્ટ છે એ ગુજરાત આખામાં પ્રથમ નંબર છે એ આવતા હોય છે, અને એનું રિઝલ્ટ છે એ તમને અહીંયા સામે દેખાય છે. પ્લસ કોમ્પિટિશન છે, કોમ્પિટિશન છે એ એક મહત્ત્વનો ભાગ છે એકેડેમિકમાં, કે રાબેતા મુજબ અમુક અમુક ટાઈમે છે એ કોમ્પિટિશન થતી હોય છે અને એમાં વિદ્યાર્થીઓ ઓછે ઓછે પાર્ટિસિપેટ છે કરતા હોય છે. અહીંયા અમુક છે એ રિઝલ્ટ મૂકેલા છે, તમે જોવા જશો તો શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં 2013થી લઈ અત્યાર સુધીમાં તમને રિઝલ્ટમાં સારો એવો પ્રોગ્રેસ છે તમને સ્ટુડન્ટનો દેખાય છે, કે જેની અંદર ગોલ્ડ મેડલ પણ લીધેલા સ્ટુડન્ટ છે અહીંયા રાખેલા છે, બરાબર છે. વધારામાં જોવા જાઓ તો લાઇબ્રેરી અને લર્નિંગ સેન્ટર પણ છે, કે બેસ્ટ ISTEનો 2018નો એવોર્ડ પણ મળેલો છે, કે જેની અંદર નંબર ઓફ બુક્સ અવેલેબલ છે, ઈ બુક્સ અવેલેબલ છે, કિન્ડલની બુક્સ છે એ અવેલેબલ છે, અધર વોલ્યુમ્સ CD અને DVDs પણ અવેલેબલ છે. ત્રણ માળની લાઇબ્રેરી અને લર્નિંગ સેન્ટર અવેલેબલ છે. નેક્સ્ટ જોવા જઈએ તો બિયોન્ડ ધ ક્લાસરૂમ એક્ટિવિટીઝ, ક્લાસરૂમની બહાર શું છે, તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ આવે છે 5th સેમેસ્ટરમાં, જે ફક્ત ખાલી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જ આવે છે ડિપ્લોમામાં. અને તમે જોવા જશો તો 5th સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલે અથવા તો કોલેજે અહીંયા આવવાનું થતું નથી, એને ફૂલ સેમેસ્ટર છે એ ટ્રેનિંગ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં એને લેવાની થતી હોય છે. એ સમય દરમિયાન એને પ્રેક્ટિકલ નોલેજ જ લેવાનું હોય છે, જેવી રીતના ડૉક્ટર છે ઇન્ટર્નશિપ કરે છે એવી રીતના સ્ટુડન્ટ છે ડિપ્લોમાના ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના એ બહાર જઈ અને પ્રેક્ટિકલ નોલેજ લેશે. એ નોલેજ લઈ અને ટ્રેનિંગ કરી અને ફરી પાછા કોલેજે આવે છે ત્યારે એને વાઇવાના ફોર્મમાં એને એક્ઝામ આપવાની હોય છે, જે 15 મિનિટની હોય છે, અને એનું 5th સેમેસ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. ટ્રેનિંગના એન્ડમાં એમને જે જગ્યાએ ઓર્ગેનાઇઝેશનમાં એને ટ્રેનિંગ લીધેલી છે એ જગ્યાએ એમનું સર્ટિફિકેટ આપે છે. અને 5th સેમેસ્ટર ટ્રેનિંગનો બેનિફિટ છે એને 6th સેમેસ્ટરની અંદર પણ મળે છે, કે જે ટ્રેનિંગ વ્યવસ્થિત લીધેલી હોય તો એને 6th સેમેસ્ટરમાં એને રિલેટેડ સબ્જેક્ટ આવે છે, જે એ પણ ઇઝી થઈ જાય છે. પ્લસ બીજું વધારાનું જોવા જઈએ તો ટેકનિકલ સેમિનાર છે, કે જે 6th સેમેસ્ટરની અંદર આવે છે. તો વિદ્યાર્થીઓ છે, મેં અમુક ફોટોગ્રાફ્સ નીચે મૂકેલા છે, તો અલગ અલગ પ્રોજેક્ટ છે એ બનાવતા હોય છે, ટેકનિકલ સેમિનાર છે એ બનાવતા હોય છે, અને એનું જે કંઈ અત્યાર સુધીનું નોલેજ છે એની અંદર છે એ નીચોવી નાખે છે. પ્લસ ગુજરાતની અંદર તમે જોવા જશો તો આપણા જેવી લેબોરેટરી છે, હાઈલી ઇક્વિપ લેબ છે, એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, કે જેની અંદર અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ લેબોરેટરી છે અવેલેબલ હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ એ બધી વસ્તુ છે એની અંદર સેપરેટલી શીખી શકે છે. તો અહીંયા અમુક એના ફોટોગ્રાફ્સ છે એ મૂકેલા છે, તમે રૂબરૂ આવી અને મુલાકાત કરશો તો તમને વધારે એક્ઝેક્ટ આઈડિયા આવશે કે લેબોરેટરી છે એ કેવી રીતના અવેલેબલ છે. પ્લસ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે, તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં તમે જોશો કે આખા ડિપ્લોમાના કોર્સ દરમિયાન અલગ અલગ જગ્યાએ છે એ વિઝિટ છે થતી હોય છે, તો જેથી કરીને સ્ટુડન્ટને બહારની ઇન્ડસ્ટ્રીનું છે નોલેજ મળે છે, કે કેવી રીતના એસેમ્બલી થાય છે, નવા ફીચર્સ કારની અંદર શું આવે છે, ઓવરહોલિંગ છે કેવી રીતના થાય છે, ટ્રબલ શૂટિંગ કેવી રીતના થાય છે, કાસ્ટિંગની પ્રોસીજર છે કેવી રીતના થાય છે, મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ છે કેવી રીતના થાય છે, આપણું RTO છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ છે કેવી રીતના વર્ક કરે છે, તો બધા વિશે છે અલગ અલગ આપણે વિઝિટ કરી અને માહિતી સ્ટુડન્ટને આપતા હોઈએ છીએ. પ્લસ સર્ટિફાઈડ વર્કશોપ છે થતા હોય છે, કે રેગ્યુલર ટાઈમે વિદ્યાર્થીઓ છે અલગ અલગ ગવર્મેન્ટ એપ્રુવ્ડ સર્ટિફિકેટ કોર્સ હોય છે જે જઈ અને ફ્યુચરમાં એને કરિક્યુલમ વિટેજમાં CVમાં એના રિઝ્યુમમાં કામ આવે એવા સ્ટુડન્ટ છે વર્કશોપ કરતા હોય છે, જેની અંદર વ્હીકલ એર કન્ડિશનિંગ ટાઈપના વર્કશોપ, લીન સિક્સ સિગ્મા યેલો બેલ્ટ જેવા વર્કશોપ છે એ થતા હોય છે. વધારામાં કોમ્યુનિટી સર્વિસ છે, તો કોમ્યુનિટી સર્વિસથી વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન છે થાય છે. પ્લસ એની અંદર તમે જોવા જાઓ તો વિદ્યાર્થીઓ દાન કરે છે, એ બીજાને હેલ્પ કરે છે, તો જેથી કરીને એની અંદરનું જે કંઈ સંસ્કારનું સિંચન થાય છે એ પણ એક વધારાનું એની અંદર છે એ સંસ્કારનું સિંચન થાય છે. જનરલ અવેરનેસ પ્રોગ્રામ છે થતા હોય છે, કે જેની અંદર છે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ એવી રીતના, પ્લસ સેવ ફ્યુલ સેવ ફ્યુચર કન્ઝર્વ ફ્યુલ એ ટાઈપના અલગ અલગ વર્કશોપ છે થાય છે. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં
વિદ્યાર્થીઓએ જે પ્રોજેક્ટ બનાવેલા હોય છે એનું એક્ઝિબિશન થતું હોય છે, ક્વિઝ છે રમાડવામાં આવતી હોય છે, જેથી કરીને બહારની ઇન્ડસ્ટ્રીના પર્સન છે આવી અને એને ક્વેશ્ચન આન્સર કરે છે, જેથી કરીને એને બહારનું એક્સપોઝર પણ મળે છે. બટ ઓબ્વિયસ છે, સ્પોર્ટ્સની એક્ટિવિટી છે એ થાય છે કે જેની અંદર વિદ્યાર્થીઓ છે એ પાર્ટિસિપેટ થઈ અને એનું એક્સ્ટ્રા અચીવમેન્ટ છે એની અંદર બતાવતા હોય છે. એડવાન્સ ટેકનોલોજીકલ વર્કશોપ છે એ થતા હોય છે કે જેની અંદર છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે પુનામાં આવેલી છે ત્યાં અલગ વર્કશોપ થાય છે કે જેની અંદર વિદ્યાર્થીઓ ઓટોમોટિવ હાઇબ્રિડ વ્હીકલ્સને રિલેટેડ, ઓટોમોટિવ સ્ટાઇલિંગ વર્કશોપને રિલેટેડ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સના ડેવલપમેન્ટ રિલેટેડ છે એ નોલેજ લઈ અને એનું આગળના કરિયરમાં ડેવલપમેન્ટ થાય એ ટાઈપનો વર્કશોપ છે એ લોકો 3 દિવસ અથવા તો 8 દિવસનો કરતા હોય છે. આત્મીય ડિપ્લોમા કોલેજ અને એની અંદર પણ ઓટોમોબાઈલે એક અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે MOU કરેલા છે કે જેની અંદર એકબીજા સાથે કોરિલેટ કરી અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પ્લસ પ્લેસમેન્ટની એક્ટિવિટી સારી કેવી રીતના થાય એના વિશે વાત કરેલી છે. અહીંયા તમને જે બતાવેલા છે એ સ્ટુડન્ટની પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ બતાવેલી છે. મેં અમુક રાખેલી છે કે જેની અંદર વિદ્યાર્થીઓ LNT છે, અતુલ ગ્રુપ છે, બજાજ છે, SR છે, મધરસન સુમી છે, અતુલ ઓટો છે, MG છે, તો આ બધી અલગ અલગ કંપનીમાં વિદ્યાર્થીઓ છે એ પ્લેસ થયેલા હોય છે અને એની અલગ અલગ જગ્યાએ છે એની ઓપોર્ચ્યુનિટી મળેલી હોય છે કે જ્યાં એ કામ કરે છે. એમાંથી અમુક છે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝના તમને એક્ઝામ્પલ પણ મેં મૂકેલા છે અને આના કરતાં પણ વધારે છે એ તમને જોવા મળશે. આ એક સરળ વસ્તુ થઈ શકે છે કે ઓટોમોબાઈલનું ફ્યુચર છે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે આગળ આવે છે એની અંદર પણ તમે જોઈ શકો છો. સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ કે જેને આપણે ઓટોનોમસ કહીએ છીએ એમાં પણ છે, શેર્ડ વ્હીકલ્સ છે, એકબીજા સાથે કનેક્ટ થઈને વ્હીકલ્સ ચાલતા હોય છે, એ બાબતમાં મિકેનિક ઓન ડિમાન્ડ્સ અથવા તો ઓન વ્હીલ્સ કે તમે બોલાવો અને મિકેનિક છે તમારી પાસે આવી જાય છે એ રિલેટેડ છે. કસ્ટમ ડિઝાઇન ઓફ વ્હીકલ્સ કે વ્હીકલ્સની કસ્ટમ ડિઝાઇન છે જાતે તમે કરી શકો છો. ડૉક્ટર્સ ઇન યોર કાર, તમારી જ કારની અંદર છે તમારો જ એની અંદર છે ડૉક્ટર્સ હોઈ શકે છે જે યરલી અપડેટ થઈ અને સિસ્ટમ જે આખી ડેવલપ થતી હોય છે. તો આ ઓટોમોબાઈલનું આગળનું ફ્યુચર છે. પ્લસ વર્લ્ડ ક્લાસ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. રાજકોટ સિટીની સેન્ટરમાં છે આવેલું છે, રોકેટ થયેલું છે, એપ્રોચેબલ ડિસ્ટન્સ છે એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટોપથી 5 કિલોમીટર્સની અંદર, 23.5 એકર લેન્ડ છે, 1.5 લાખ સ્ક્વેર મીટરની આસપાસ એરિયા છે, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી અને લર્નિંગ સેન્ટર છે, ક્લાસરૂમ છે ICT ફેસિલિટી સાથે છે, ફૂલી હાઇજેનિક અને ગ્રીન કેમ્પસ સાથે 150 નીમ ટ્રીઝને આવેલું છે, 5-સ્ટાર રેટિંગ ઇક્વિપમેન્ટ અને એપ્લાયન્સીસ છે, હોસ્ટેલ અને મેસની ફેસિલિટી પ્લસ લેંગ્વેજ લેબ તો ખરી જ. ઓડિટોરિયમ્સ 3 આવેલા છે અને કોલેજનું કેમ્પસ છે સામેથી તમને કેવું દેખાય છે એ મૂકેલું છે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય છે તો તમે અમને નીચેના કોન્ટેક્ટ છે એ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 9099076155 તમે અમને મેલ પણ કરી શકો છો. mdgajjar@aats.edu.in અવર ડિપાર્ટમેન્ટ એક્સટેન્શન નંબર ઇઝ 1704. તમે અમને ફેસબુક ઉપર પણ જોઈન કરી શકો છો જે નીચેની લિંક આપેલી છે. જો તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો નીચેનું એડ્રેસ છે એ ઉપર તમે અમને રૂબરૂ મુલાકાત કરી શકો છો. એડમિશન ઇન્ક્વાયરી માટે 2020 માટે તમે અમને નીચેનો QR કોડ છે એ આપેલો છે એની ઉપર સ્કેન કરી અને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને નીચેની લિંક ઉપર ક્લિક કરી અને તમે રજિસ્ટ્રેશન જે કરી શકો છો. થેન્ક યુ.